नजर करिए मुकबधिर माटेना समाचार ऊपर। देश में कोरोना केस में फरी उछाड़ो, एक दिवस में 4,14,182 केस नोंधाया छे, जारे के एक दिवस में 3,28,141 दर्दियों कोरोना सामे जीत मेळवी। कोरोना ने कारण देशभर में 3,920 लोगों मृत्यु, तो हाल देश में 36,44,000 थी वधारे सक्रिय केस। कोरोनानी त्रीजी लहेरमां बाळको संक्रमित थशे तेवा वैज्ञानिकोना रिपोर्टने लईने सुप्रीमे चिंता दर्शावी। त्रीजी लहेर माटे केन्द्रनी केवी छे तैयारीओ अने तेनी साथे बाळकोना रसीकरणने लईने पण केन्द्रए सवाल कर्या। आ तरफ दिल्हीने पहेली वार 730 टन ऑक्सिजन मळ्यो। मुख्यप्रधान केजरीवाले केन्द्र सरकार अने कोर्टनो आभार मान्यो, साथे ज कह्युं कि दिल्हीने दररोज 700 टनथी वधारे ऑक्सिजननी आवश्यकता छे, मात्र एक જ દિવસ આટલો ઓક્સિજન મળવાથી સંકટ દૂર નહીં થાય। तो दिल्ली में कोरोना संक्रमण ने लेने मुख्यप्रधान केजरीवाले महत्वनो निर्णय कर्यो। आंध्र प्रदेश और तेलंगाणा थी दिल्ली आवनारा लोकोए फरजियात 14 दिवस माटे क्वॉरंटीन रहेवू पड़शे। तो जे व्यक्तिए बने डोज लीधा छे तेमणे छेल्ला 72 कलाकनो आरटीपीसीआरनो नेगेटिव रिपोर्ट बतावता 7 दिवस क्वॉरंटीन रहेवू पड़शे। રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે સારી સારવારના સરકારી દાવાના પોલ ખુલી ગઈ છે। તબીબોની ભરતી માટે સરકારની નીતિ પર સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે રાજ્યના આરોગ્ય વિભાગે હોસ્પિટલમાં ડોક્ટરની અછત હોવા છતાં 265 તબીબોની નિમણૂક કરી નથી। તેઓ માર્ચ 2021માં પસંદગી પામ્યા હતા, પરંતુ હજી સુધી તેમની વરણી કરવામાં આવી નથી। ખરા સમયે ડોક્ટર દ્વારા સારવાર ન મળવાથી એક તરફ દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે, બીજી તરફ છેલ્લા 2 મહિનાથી પસંદગી પામેલા તબીબોને નિમવામાં આવ્યા નથી। જો આ 265 તબીબોને તાત્કાલિક ભરતી કરવામાં આવે તો દર્દીઓને મોટી રાહત મળશે, પરંતુ તબીબો કેમ ભરતી કરવામાં આવતા નથી તે મોટો સવાલ છે। વિવિધ 15 જેટલી માંગને લઈને હડતાલ પર ઉતરેલા મેડિકલ અધ્યાપકોની સરકારની સાથે બેઠક આંશિક રીતે સફળ રહી। હવે સરકાર અને મેડિકલ કોલેજના અધ્યાપકો વચ્ચે ફરી એકવાર બેઠક મળશે। રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આજે અધ્યાપકોની સરકાર સામે પ્રથમ બેઠક મળી હતી। આ બેઠકમાં સરકારે મેડિકલ કોલેજના અધ્યાપકોને બીજી બેઠક ન થાય તે પહેલા ઉપવાસ કરવાની ભલામણ કરી હતી। બેઠકમાં સરકારનો હકારાત્મક અભિગમ જણાતા મેડિકલ ટીચર્સ એસોસિએશને પણ ઉપવાસ ન કરવાનો નિર્ણય કર્યો છે। શહેરમાં કોરોનાનું જોર ઘટ્યું છે। કોરોનાની બીજી લહેર ધીમી પડતા ટેસ્ટિંગની ડિમાન્ડમાં પણ ઘટાડો થયો છે। ટેસ્ટિંગ માટે કોર્પોરેશન દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જે ટેસ્ટિંગ ડોમ બનાવ્યા છે ત્યાં લોકોની લાઇનોમાં ઘટાડો થયો છે। થોડા દિવસો પહેલા ટેસ્ટિંગ ડોમ પર સવારથી જ કતારો લાગતી હતી અને ટેસ્ટિંગ કરાવવા માટે લોકોની પડાપડી થતી, પરંતુ હવે ટેસ્ટિંગ ડોમ પર જે કતારો લાગતી તેમાં 60-70% ઘટાડો થયો છે। અમુક ડોમ પર કતારો જોવા મળે છે। ગોતા, ઝાયડસ, સિલ્વર ચાર રસ્તા, ચાંદલોડિયા, પ્રભાત ચોક સહિતના ટેસ્ટિંગ ડોમમાં ખૂબ જ ઓછી કતારો જોવા મળી રહી છે। પહેલાની સરખામણીએ લોકો ઓછા ટેસ્ટિંગ કરાવી રહ્યા છે। ટેસ્ટિંગ ડોમમાં કોરોના ટેસ્ટ માટે ગણ્યા ગાંઠ્યા લોકો જ આવી રહ્યા છે। અમદાવાદમાં ડ્રાઇવ થ્રુ આરટીપીસીઆર ટેસ્ટ સેન્ટરમાં વધારો કરવામાં આવ્યો। આરટીઓ બાદ ચાંદખેડામાં પણ ડ્રાઇવ થ્રુ ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું। જીએમડીસી, વસ્ત્રાલ, સાયન્સ સિટી, બોપલ, આરટીઓ અને ચાંદખેડા એમ કુલ 6 સેન્ટર અમદાવાદમાં કાર્યરત કરાયા છે। કોર્પોરેશન અને ખાનગી લેબના સંયુક્ત ઉપક્રમે વધુ 1 સેન્ટર તૈયાર કરાયું। કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે જેલ તંત્ર ફરી એકવાર હરકતમાં આવ્યું છે। કેદીઓમાં કોરોનાનું સંક્રમણ ઘટે તે માટે કેદી અને પરિવારજનોની રૂબરૂ મુલાકાત બંધ કરવામાં આવી। કેદીઓ તેમના પરિવારજનો સાથે વાતચીત કરવા માંગતા હોય તો તેઓ ઈ મુલાકાત કરી શકે છે, જેમાં તેમણે ઓડિયો અને વિડીયો કોલની સુવિધા પૂરી પાડવામાં આવે છે। મહત્વનું છે કે એપ્રિલથી ડિસેમ્બર 2020 સુધીમાં 8,784 કેદીઓએ પરિવારજનો સાથે ઈ મુલાકાત કરી અને ત્યારબાદ જાન્યુઆરી 2021થી 5 મે 2021 સુધી 4,842 કેદીઓએ પરિવારજનો સાથે ઈ મુલાકાત કરી છે। કોરોના સંક્રમણને કારણે અમદાવાદની ખાનગી ઓફિસમાં એએમસીએ તવાય બોલાવી। તમામ ખાનગી ઓફિસમાં કોરોના ગાઇડલાઇનનું પાલન થાય છે કે નહીં તે જાણવા માટે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું, ત્યારે 50% ઉપર સ્ટાફ કામ કરતા હોવાથી જોધપુરમાં આવેલા એમેઝોન સ્ટોરની પ્રોપર્ટી સીલ કરવામાં આવી। રાજ્યમાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની વધતી ઘટનાને લઈને તંત્રે ચિંતા દર્શાવી।
આ સ્થિતિમાં પોલીસ અને ફાયર વિભાગે શું કામગીરી કરવી તે માટે મોકડ્રીલ કરવામાં આવી. અમદાવાદના આનંદનગર રોડ પર આવેલી તપન હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરાયું. અમદાવાદ ફાયર વિભાગ અને પોલીસના સંયુક્ત ઉપક્રમે આ મોકડ્રીલનું આયોજન થયું. આ દરમિયાન 5-7 મિનિટની ઇમરજન્સી સર્વિસનો પણ રિસ્પોન્સ જોવા મળ્યો. વડોદરામાં આવેલી એસએસજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજના 41 લેબ ટેકનિશિયન હાલ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રાજ્યના 451 લેબ ટેકનિશિયન 7 વર્ષથી મળવાપાત્ર લાભથી વંચિત હોવાથી આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લેબ ટેકનિશિયનનો આરોપ છે કે આ અંગે સરકારને વારંવાર રજૂઆત કરી છે પરંતુ યોગ્ય જવાબ આપવામાં નથી આવતો. સાથે જો માંગ સંતોષાય નહીં તો 17 મેથી હડતાલ પર જવાની પણ ચીમકી ઉચ્ચારી છે. હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાં સતત 15મા દિવસે વાહનોની લાંબી કતારો જોવા મળી, જેના કારણે 15થી વધારે 108 એમ્બ્યુલન્સ અને 55થી વધારે ખાનગી વાહનો સિવિલની બહાર ખડકાયા છે. સિવિલના ક્વાર્ટર્સમાંથી મેડિકલ કોલેજના ગેટ સુધી, સિવિલના ઇમરજન્સી ગેટ સુધી કતારો લાગી, તો લોકો કોરોનાની સારવાર લેવા માટે ડળવળી રહ્યા છે. કોઈ ખાટલા પર તો કોઈ જમીન પર સારવાર લેવા માટે મજબૂર બન્યા છે. અંદાજે 24-36 કલાક સુધી દર્દીઓએ રાહ જોવી પડે છે. હોસ્પિટલમાંથી કોઈ પણ પ્રકારની માહિતી મળી રહી નથી, એટલું જ નહીં દર્દીની વિગતો પણ લખવામાં નથી આવતી. કોરોનાના કપરા સમયમાં પણ નેતાઓ પ્રસિદ્ધિ મેળવવા જ કામ કરી રહ્યા હોવાનો વધુ એક પુરાવો અરવલ્લીના મોડાસામાં સામે આવ્યો, જ્યાં છેલ્લા 7 દિવસથી નવી લવાયેલી એમ્બ્યુલન્સ માટે લોકાર્પણની રાહ જોવાઈ રહી છે. એક તરફ લોકોને એમ્બ્યુલન્સ મળતી નથી, બીજી તરફ નવી લવાયેલી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ધૂળ ખાઈ રહી છે. નેતાઓને લોકોની સેવા કરવામાં જાણે કોઈ રસ ન હોય અને ફક્ત પ્રસિદ્ધિ મેળવવામાં જ રસ હોય તેમાં એમ્બ્યુલન્સ દર્દીઓ માટે કોઈ કામની નથી, ત્યારે સવાલ એ થાય છે કે શું નેતાઓને ફક્ત પ્રસિદ્ધિ મેળવવામાં જ રસ છે? સુરતમાં કોરોના કાળમાં દર્દીઓનો ઉત્સાહ વધારવા માટે છોતે ઉસ્તાદ ભવ્ય ઉમદા કાર્ય કરી રહ્યો છે. શહેરના યોગી ચોક આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓનો ઉત્સાહ વધારવા માટે સંગીત રેલ આવ્યું. માત્ર 13 વર્ષના ભવ્ય નિરાશામાં ગરકાવ થયેલા દર્દીઓને ઝૂમતા કર્યા. અડાજણ વિસ્તારમાં રહેતો ભવ્ય કોઈપણ પ્રકારના ડર વિના આઇસોલેશન વોર્ડમાં પીપી કીટ પહેરીને દર્દીઓનું મનોરંજન કરે છે. નર્મદા જિલ્લામાં કોરોનાના જેમ જેમ કેસ વધી રહ્યા છે તેમ તેમ સુવિધાઓ પણ તંત્ર તરફથી વધારવામાં આવી રહી છે. નર્મદા જિલ્લામાં જિલ્લાની વહીવટી ટીમે કામ કર્યું અને 100 બેડની ક્ષમતા વધારી 200 બેડ કરવામાં આવ્યા. એટલું જ નહીં, તાત્કાલિક આરટીપીસીઆર ટેસ્ટિંગ લેબ પણ શરૂ કરાવી. આ સાથે હજુ પણ જેને કોરોના કાળમાં ઓક્સિજનની જરૂર છે અને ઓક્સિજન મળતું ન હતું ત્યાં હવે ઓક્સિજન પણ પર્યાપ્ત માત્રામાં આપવામાં આવી રહ્યું છે. ટેસ્ટિંગ વધી રહ્યા છે અને ઓક્સિજનની ઘટને કારણે કોરોના દર્દીઓને સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવતા હતા. સિવિલ સર્જન ડોક્ટર જ્યોતિ ગુપ્તાએ જણાવ્યું કે હાલ 500 સિલિન્ડર ઓક્સિજન બોટલ લાવવામાં આવ્યા છે. આ સાથે ઓક્સિજનની જે કમી હતી તે પણ ભરપાઈ થઈ ગઈ છે. સતત 2 વર્ષથી રાજ્યમાં ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં 30-35% વધારે વરસાદ નોંધાયા બાદ ચાલુ વર્ષે ફરી એકવાર રાજ્યમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે. એટલે કે આ વર્ષે રાજ્યમાં 800 મિલીમીટરથી લઈને 1000 મિલીમીટર વચ્ચે વરસાદ નોંધાય તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે 26-29 મે વચ્ચે કેરળમાં ચોમાસું સક્રિય થવાની શક્યતા છે. કેરળમાં ચોમાસું સક્રિય થયા બાદ લગભગ 1 અઠવાડિયા બાદ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને 15 જૂન સુધી ચોમાસું શરૂ થતું હોય છે. આ વર્ષે પણ નિર્ધારિત સમય અનુસાર રાજ્યમાં 15 જૂનથી વરસાદની શરૂઆત થાય તેવી શક્યતા છે. આ સાથે અમદાવાદમાં 20-25 જૂન વચ્ચે ચોમાસું શરૂ થવાની શક્યતા છે.